હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? બાળમિત્રો, મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે, બરાબર? તો તમે લોકો રેડી છો ને? રોજની જેમ આજે પણ તમે લોકોએ તમારી બુક અને પેન્સિલ સાથે રાખ્યું હશે. તો ચલો જલ્દીથી તેમાં આજની તારીખ, આજનું વાર લખી નાખો. ત્યાર પછી આપણું ધોરણ એક અને આપણા વિષયનું નામ સામાન્ય જ્ઞાન, એટલે કે જનરલ નોલેજ. બાળમિત્રો, સામાન્ય જ્ઞાનમાં આપણે ઘણી બધી વસ્તુઓ શીખી લીધી છે. આગળના લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા યાદ છે ને તમને લોકોને? ચલો હું બતાવું છું તમને લોકોને. આગળ આપણે શીખ્યા હતા ભિન્નતા શોધો, અને મેં તમને સમજાવ્યું હતું કે ભિન્નતા એટલે શું. તો ભિન્ન એટલે કે અલગ, જુદું. તમને ખ્યાલ છે કે આપણા પાસે જેટલા પણ ચિત્રો હોય છે તેમાંથી જે ચિત્ર ભિન્ન હોય તેને શોધવાનું છે, તેને અલગ પાડવાનું છે, બરાબર ને? તો ચલો આજ માટે આ સૂચના લખી લ્યો, ભને રસવઈ ભી. ત્યાર પછી અડધો ન કરવાનો છે, તેને આખા ન સાથે જોડવાનો છે. ભિન્ન તને કાનોતા ભિન્નતા શોધો, શનિકાનો શા ઉપર એકમાત્ર, ધનિકાનો ધા ઉપર એકમાત્ર, ભિન્નતા શોધો, બરાબર? તમે લોકોએ સૂચના લખી લીધી હશે. તો ચલો હવે આપણે આજ સુધી જે કાંઈ પણ શીખ્યા છીએ તેનું રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલા આપણે જોયું હતું એ છે ભમરડો. તો આમાં આપણે શું તફાવત જોયું હતું, એટલે કે શું ભિન્ન દેખાયું હતું, કે ભમરડામાં અણી નથી, બરાબર ને? ત્રીજા નંબરના ભમરડામાં અણી નથી. આપણી સામે ટોટલ ચાર ભમરડા છે, જેમાં ત્રીજા નંબરનો જે ભમરડો છે તેનામાં અણી નથી. એટલે કે આ ચિત્રમાં ત્રીજા નંબરનો ભમરડો છે તે ભિન્ન છે, બરાબર? ત્યાર પછી આપણે શીખ્યા ઘડિયાળ વિશે. થોડો ઘણો ઘડિયાળનો પણ પરિચય મેળવ્યો, અને આપણે વિચાર્યું હતું કે આ ચાર ઘડિયાળમાંથી કઈ ઘડિયાળ ભિન્ન છે. તો પહેલા નંબરની ઘડિયાળ ભિન્ન છે, બરાબર ને? કારણ કે તેમાં 9 વાગ્યા છે, કલાકનો કાંટો 9 ઉપર છે, જ્યારે બાકીની 3 ઘડિયાળમાં 3 વાગ્યા છે. એટલે આ સ્લાઇડ પર પહેલા નંબરની જે ઘડિયાળ છે તે ભિન્ન છે, બરાબર? ત્યાર પછી
આ શું છે? કપ. બરાબર ને? દરેક કપનો રંગ એક સરખો છે, દરેક કપમાં કોફી પણ એક સરખી ભરાઈ છે. તો કયું ચિત્ર એટલે કે કયો કપ ભિન્ન દેખાય છે? જો તો ચોથા નંબરનો કપ, કારણ કે તેને પકડવા માટેનું હેન્ડલ નથી, જ્યારે બાકીના ત્રણ કપ છે તે હેન્ડલવાળા છે. બરાબર ને? ત્યાર પછી જે આપણે જોઈએ છીએ એ છે પેન્સિલ. તો અહીંયા શું આપણને ભિન્ન દેખાય છે? કઈ પેન્સિલ ભિન્ન છે? બીજા નંબરની. શું કરવા અને કઈ રીતે? તો બાકીની ત્રણ પેન્સિલ કરતા બીજા નંબરની પેન્સિલનો રંગ અલગ છે તથા તે જાડી પણ છે. બીજી પેન્સિલ થોડી પાતળી છે, જ્યારે પીળા રંગની પેન્સિલ થોડી જાડી છે. તેની અણી પણ નાની છે. તો આ રીતે બીજા નંબરની પેન્સિલ ભિન્ન દેખાય છે. બરાબર? ત્યાર પછી અહીંયા તમને કયું પ્રાણી દેખાય છે? જો તો સરખી રીતે. શું નામ લખ્યું છે ઉપર? બિલાડી. બને રસ્વ બી, લને કાનો લા, ડને દીર્ઘ ડી. બિલાડી. તો ચલો, બિલાડીમાંથી કઈ બિલાડી ભિન્ન છે કે પછી બધી જ બિલાડી એક સરખી છે? જો તો સરખી રીતે. તો તેમાં ત્રીજા નંબરની બિલાડી છે તે અલગ દેખાય છે. બરાબર ને? કારણ કે તેને પૂંછડી નથી. દરેક બિલાડીને બે કાન છે, બે આંખ છે, નાક છે, મોઢું છે અને મોઢા પર મૂછોગી છે. તેને ચાર પગ છે, એમાં પણ પહેલો પગ તેણે ઊંચો રાખ્યો છે. ચારેય બિલાડીના રંગ પણ સરખા છે. તો અલગ શું છે? તો અલગમાં ત્રીજા નંબરની બિલાડી છે તેની પૂંછડી નથી. બરાબર ને? સમજાયું તમને લોકોને? એટલે કે ત્રીજા નંબરની બિલાડી ભિન્ન છે. ત્યાર પછી અહીંયા શું દેખાય છે તમને? કાતર. બરાબર ને? કાતરનું નામ કઈ રીતે લખાય? કનૈકાનો કા ત ર, કાતર. આપણી સામે ચાર કાતર છે, જેમાંથી એક અલગ છે. તો એ કઈ છે? તમે જોઈ શકો છો અહીં, જે સ્ટીલની કાતર છે. અને બાકીની ત્રણ કાતર, જે પકડવાનો હાથો છે ને, તે પ્લાસ્ટિકનો છે. અને કાપવાનો ભાગ છે તે સ્ટીલનો છે. જ્યારે જે કાતર અલગ છે તે આખી જ કાતર સ્ટીલની છે. તેનો હાથો પણ સ્ટીલનો છે અને બંને બાજુ સરખું છે, ગોળ આકાર છે. જ્યારે આ કાતરમાં એક બાજુ અંગૂઠા માટે છે અને બીજી બાજુ આંગળીઓ માટે છે. કાતરનો ઉપયોગ મેં તમને સમજાવ્યો હતો કોણ કોણ કરે છે. તો કાતરનો ઉપયોગ વાળંદ લોકો કરે છે અને દરજી લોકો.
દરજી કાપડ કાપવા માટે અને વાળંદ છે તે વાળ કાપવા માટે। આ ઉપરાંત આપણે કોઈ પણ વસ્તુને કાપવા માટે પણ કાતરનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે કાતર પ્લાસ્ટિકમાં પણ હોય છે, સ્ટીલમાં પણ હોય છે અને લોઢામાં પણ હોય છે। ઉપરાંત ક્રાફ્ટ એક્ટિવિટી કરવા માટે પણ કાતરનો ઉપયોગ કરીએ છીએ, આ મેં તમને સમજાવ્યું હતું બરાબર ને। ત્યાર પછી આપણે જોઈએ હવે ફુગ્ગા વિશે। તો ચલો સૌથી પહેલા ફુગ્ગાનું નામ લખી લ્યો, ફને રસ્વ ફુ, ગ અડધો કરીને તેને આખા ગ સાથે જોડવાનું છે ફુગ્ગા। તો જો અહીંયા તમને કયા ફુગ્ગા અલગ દેખાય છે, ખ્યાલ આવે છે? એક, બે, ત્રણ અને ચાર, ચાર ફુગ્ગાઓ છે જેમાં એક નંબર, ત્રણ નંબર અને ચાર નંબરમાં ચાર ચાર ફુગ્ગાઓ છે અને એક સરખા છે, જ્યારે બે નંબરમાં ફુગ્ગા વધારે છે। એટલે અહીંના ચિત્રોમાં બે નંબરના ફુગ્ગા છે તે અલગ છે બરાબર। તો ચલો આપણે તેને દર્શાવી દઈએ। તમારે લોકોએ પણ ફુગ્ગા દોરો ને ત્યારે જે અલગ છે ત્યાં તમારે સર્કલ કરવાનું છે અને તેની નીચેનું જે બોક્સ છે ત્યાં આપણે રાઈટ ટીક કરીશું। તમારે પણ હું જેમ શીખવાડું છું એવી જ રીતે કરવાનું છે બરાબર। જો અહીંના જે ફુગ્ગા છે તે લાલ, પીળો, લીલો અને ભૂરા રંગમાં છે। અહીંયા તમે જુઓ છો તો કલર એ જ છે, ફુગ્ગા પણ એ જ છે, પરંતુ અહીં વધારે છે। આ ત્રણમાં ચાર ચાર ફુગ્ગા છે, તો ચલો અહીં આપણે ગણીએ કેટલા ફુગ્ગા છે। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર, બાર ફુગ્ગાઓ છે બરાબર ને। એટલે કે આ ચિત્ર અલગ છે બરાબર ને। તો ચલો તમે લોકોએ ફુગ્ગાનું નામ લખી લીધું, તો હવે આપણે આગળ શીખીએ। ચલો અહીંયા તમને શું દેખાય છે ચિત્રમાં, તમને શું દેખાય છે જુઓ તો સરખું, તેનો રંગ કેવો છે? હા, વેરી ગુડ। જો ઘણા બધા બાળકોને ખ્યાલ આવી ગયો છે હો કે અહીંયા આપણને શું દેખાય છે બરાબર ને। તો ચલો તેનું નામ જોઈ લઈએ આપણે। તેનું નામ છે ટમેટા। ટ, મની ઉપર એકમાત્ર મે, ટનેકાનો ટા ઉપર એક મીંડું, ટમેટા। નંબર એકમાં પણ ટમેટા છે, નંબર બેમાં પણ ટમેટા છે, નંબર ત્રણમાં પણ ટમેટા છે, નંબર ચારમાં પણ ટમેટા છે। તો આ ચારમાંથી અલગ વસ્તુ કઈ છે, શું ભિન્ન દેખાય છે આપણને? બધી બાજુએ ટમેટા જ છે, તો તેમાં ભિન્નતા કઈ રીતે દેખાશે? તો બાળમિત્રો ભિન્નતા આપણને ત્યાં દેખાય છે કે એક નંબર, બે નંબર અને ત્રણ નંબરમાં
लाल कलर ना टमेटा छे, इतले के पाका टमेटा छे। ज्यारे चार नंबर मा लीला कलर ना टमेटा छे, जे काच्चा टमेटा छे। ख्याल आव्यो तमने? ज्यारे टमेटा काच्चा होय त्यारे लीला कलर मा होय छे, अने ज्यारे पाका थई जाय छे त्यारे ते लाल रंग मा होय छे। तेनी ऊपरनो जे भाग होय छे ने, जेने आपणे डीटीयू कहीए छीए, એ લીલા રંગનું છે। દેખાય છે અહીંયા? એ લીલા રંગમાં છે, અને કાચા ટમેટા હોય ને ત્યારે પણ તે લીલા જ રંગમાં હોય છે। તો ચલો આપણે તેને અલગ પાડીએ। તો તેના બોક્સમાં આપણે પહેલા તો સાચાની નિશાની કરીશું, અને તેને આપણે અલગ દર્શાવશું। થઈ ગયું? કારણ કે તેનો રંગ અલગ છે એટલે આ ચિત્રમાં આપણને તે ભિન્ન દેખાય છે। છે તો ટમેટા જ તે, બંનેમાં સ્વાદ પણ સરખો જ હોય છે। ટમેટું સ્વાદમાં ખાટું મીઠું જ લાગે છે, અને ટમેટામાંથી તો ઘણી બધી વસ્તુઓ પણ બને છે। મેં તમને પૂછ્યું હતું કે ટમેટામાંથી કઈ કઈ વસ્તુઓ બને છે, તો તમે લોકોએ એ સવાલનો જવાબ પણ લખીને આપ્યો હશે, બરાબર ને? તો ચલો આપણે જોઈએ ટમેટામાંથી કઈ કઈ વસ્તુઓ બને છે। તો સૌથી પહેલા તો ટમેટું એક શાકભાજીમાં આવે છે, એટલે ટમેટાનું શાક બને છે, તેમાંથી ચટણી બને છે, તેમાંથી સોસ બને છે, ટમેટામાંથી વેફર બને છે, તેમાંથી જામ બને છે, તેમાંથી સલાડ બને છે। આ ઉપરાંત બીજી કેટલીક વસ્તુઓ માટે પણ ટમેટાનો ઉપયોગ થાય છે। ટમેટા ખાવાથી શરીરમાં લોહી પણ બને છે, તો ટમેટું આપણને ખૂબ જ ઉપયોગી થાય છે, બરાબર ને? તો બાળમિત્રો આ સ્લાઇડ પર ચિત્ર છે ટમેટાનું, પરંતુ ચારમાંથી કયું ચિત્ર આપણને ભિન્ન દેખાય છે? તો નંબર ચાર, શું કરવા? તો તેમાં ટમેટાનો રંગ અલગ છે, ટમેટાની સાઈઝ પણ સરખી છે, બંને શાકભાજી છે અને બંને ટમેટા જ છે, પરંતુ ભિન્નતા શું છે? તો તેનો રંગ અલગ છે, બરાબર ને? તમે લોકોએ ટમેટાનું નામ પણ લખી નાખ્યું હશે। હવે તમે જ્યારે હોમવર્ક કરો ત્યારે તમારે પણ આવી જ રીતે નાના નાના બાજુ બાજુમાં ટમેટા દોરવાના છે, બરાબર? જો આમાં કેવા નાના નાના બાજુ બાજુમાં ટમેટા છે, તો એવી રીતે તમારે પણ નાના નાના બાજુ બાજુમાં ટમેટા દોરવાના છે। એક નંબરના, બે નંબરના, ત્રણ નંબરના અને ચાર નંબરના, અને પછી તેને અલગ પાડવાનું છે અને તેના બોક્સમાં સાચું કરવાનું છે, બરાબર? ત્યાર પછી હવે કયું ચિત્ર છે જો? તો તેનું નામ શું છે? ખ્યાલ આવે છે? એ પહેલા તો એ કહો મને કે તે પ્રાણી છે કે પક્ષી છે? આપણે નામ જોઈએ ને
એ પેલા તે પ્રાણી છે કે પક્ષી? જો તો તો ચલો હવે આપણે નામ જોઈએ. તેનું નામ છે કબૂતર. ચલો નામ લખી લઈએ. ક બને દીર્ઘ બુ ત ર કબૂતર. તો કબૂતર શેમાં આવે છે? પક્ષીમાં. જો નામ ઉપરથી આપણે સમજ્યા કે પક્ષીમાં આવે છે, તો હજી પણ એક છે કે આપણે ઓળખી શકીએ કે આ જે આપણે જોઈએ છીએ તે પક્ષીમાં આવે. તો એ કઈ રીતે? તો જેને પાંખ હોય છે, જેને બે પગ હોય છે અને જેને ચાંચ હોય છે તેનો સમાવેશ પક્ષીમાં થાય છે. તો અહીંયા બે પગ છે, ચાંચ છે અને પાંખ છે, તો એટલે કે આ પક્ષી છે. અને કયું પક્ષી છે? તો એ છે કબૂતર. બરાબર ને? કબૂતર છે ને આ. હવે અહીંયા કેટલા કબૂતર છે? ચલો આપણે લોકો કાઉન્ટ કરી લઈશું. આ એક, બે, ત્રણ, ચાર. ચાર કબૂતર છે. આ ચાર કબૂતરમાંથી કયું કબૂતર ભિન્ન છે? ચારમાંથી શેમાં આપણને ભિન્નતા દેખાય છે? જો તો ખ્યાલ આવ્યો ને? હા જો, આ એક નંબર, બે નંબર, ત્રણ નંબર અને ચાર નંબર. તો આમાંથી આપણને બે નંબરનું કબૂતર અલગ દેખાય છે. પરંતુ કઈ રીતે? તો બાકીના જે ત્રણ કબૂતર છે તેઓ બેઠા છે, જ્યારે બીજા નંબરનું કબૂતર છે તે ઉડે છે, તેની પાંખ વડે આકાશમાં ઉડે છે. એટલે આ ચાર કબૂતરમાંથી તે કબૂતર અલગ છે. તેની પાંખ ખુલ્લી છે એટલે કે તે ઉડે છે અને તે બેઠું નથી, જ્યારે બાકીના ત્રણ કબૂતર છે તે બેઠા છે. તો ચલો આપણે તેને ભિન્ન દર્શાવી દઈએ. તેના ફરતે આપણે સર્કલ કરી દઈએ. બરાબર? અને તેનું જે બોક્સ છે ત્યાં આપણે સાચું કરી દઈશું કે આ ચારમાંથી ત્રીજા નંબરનું કબૂતર છે તે અલગ છે. બરાબર? હવે તમને લોકોને ખબર છે બાળમિત્રો, કબૂતરનો રંગ કેવો છે? જો તો તો કબૂતરનો રંગ છે રાખોડી. કેવો રંગ છે? રાખોડી. રાખોડીને ઇંગ્લિશમાં ગ્રે કલર કહેવાય છે. કેવો કલર? ગ્રે. તેની આંખ ગોળ ગોળ હોય છે, જે તમે જોઈ શકો છો. અહીંયા દેખાય છે ને? આ તેની આંખ છે, ગોળ ગોળ છે. તેની નાની ચાંચ હોય છે. અને કબૂતર દૂર દૂર કિલોમીટર સુધી તે ઉડી શકે છે. તેને શાંતિપ્રિય પક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે. કબૂતરને ઝાર ખૂબ જ ભાવતી હોય છે. તેને ઝાર નાખીએ ને તો તે કટ 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 કરતી બધી જ ઝાર ખાઈ જાય છે.
बराबर ने? कबूतर ने आपणे दाणा पण दई शकीए, झार आपी शकीए, एने पाणी पीवडાવવામાં આવે છે। તો બાળ મિત્રો, તમે લોકોએ કબૂતરનું નામ લખી નાખ્યું હશે, તેને અલગ પણ આપણે દર્શાવી દીધું છે। તો ચલો હવે આપણે આગળ જોઈએ। અહીંયા શું દેખાય છે? કયું પ્રાણી છે? હા, વેરી ગુડ, બધાને એનું નામ આવડે છે। તો આપણે સૌથી પહેલા તેનું નામ જોઈ લઈએ અને તેનું નામ લખી પણ નાખીએ। તો ચલો તમારી બુકમાં લખી નાખો, હનેકાનો હા થને દીર્ઘઈ થી હાથી। અત્યારે આપણે જોઈએ છીએ તે હાથીનું ચિત્ર છે। તમને લોકોને કાર્ટૂન ગમે છે ને, એટલે હું તમારા લોકો માટે કાર્ટૂન વાળો હાથી લાવી છું। તમારી સામે ચાર હાથી છે, ચલો શોધો તો તેમાંથી કયો હાથી છે તે અલગ છે, કયા હાથીમાં આપણને ભિન્નતા દેખાય છે, શોધો શોધો। આપણે હાથી ગણી લઈએ, આ એક, બે, ત્રણ, ચાર, ચાર હાથી છે। આ ચારમાંથી કયો હાથી અલગ છે? બધા હાથીને બે કાન છે, બે આંખો છે, ચાર પગ છે, પૂંછડી છે, દાંત છે અને સૂંઢ પણ છે, બરાબર ને? તો હા, જો બધાને ખ્યાલ આવી ગયો હો, આ એક નંબર, બીજો નંબર અને ત્રીજા નંબરનો જે હાથી છે તેને સૂંઢ નથી। જો બધાને અહીંયા આગળ સૂંઢ છે, પાછળ પૂંછડી છે તો એને પણ પૂંછડી છે, બે કાન છે, આંખ છે, શરીર છે અને ચાર પગ છે, પરંતુ કઈ વસ્તુ નથી? તો એ છે સૂંઢ નથી, બરાબર ને? હાથીને તો મેઇન સૂંઢ જ હોય છે, તેના વડે જ તે ખોરાક પણ મેળવે છે। તો ચલો આપણે તેના બોક્સ પર સાચાની નિશાની કરી દઈએ અને તેને આપણે અલગ દર્શાવી દઈએ। ત્રીજા નંબરનો જે હાથી છે તે અલગ છે, બરાબર ને? તો ચલો આપણને હાથીમાં પણ ખ્યાલ આવી ગયો। બાળમિત્રો, હાથી ઉપર તો ગીત પણ છે, હાથી ભાઈ જાડા જોડકણું, યાદ છે ને તમને? હાથીનો રંગ કેવો હોય છે? રાખોડી, કોઈક હાથી રાખોડી રંગના હોય છે તો કોઈક હાથી કાળા રંગના હોય છે। તેનું શરીર ખૂબ જ કદાવર એટલે કે મોટું હોય છે। હાથીને કેળા ખૂબ જ ભાવતા હોય છે, આપણે તો એક કે બે કેળું ખાઈએ ને તો ધરાઈ જઈએ, જ્યારે હાથીને તો આખે આખી લૂમ આપીએ ને તો પણ ઓછી પડે, બરાબર? કારણ કે તેનું શરીર ખૂબ જ મોટું છે। તો ચલો તમને લોકોને ખ્યાલ આવ્યો। હવે આપણે જે અત્યાર સુધી શીખતા હતા કે ભિન્નતા દર્શાવો, એટલે કે સરખે સરખા ચિત્રમાંથી કઈ ભિન્નતા હતી તે આપણે શીખી ગયા છીએ, બરાબર? તો ચલો હવે આજનું આપણે હોમવર્ક જોઈ લઈએ। લખી લ્યો તમે કે ચિત્ર વડે ભિન્નતા શોધી નામ લખો। અને આજની ક્વિઝનો પ્રશ્ન છે કે હાથી વિશે પાંચ વાક્ય લખવાના છે,
આજનું હોમવર્ક છે અને ક્વિઝનો ક્વેશ્ચન પણ છે કે હાથી વિશે 5 વાક્ય લખવાના છે, બરાબર? તો તમે લોકોએ હોમવર્ક પણ લખી લીધું, ક્વિઝનો સવાલ પણ સાંભળી લીધો છે, તો સારા અક્ષરે હોમવર્ક કરી નાખજો. હવે આપણે ફરી પાછા મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમને બધાને થેન્ક યુ એન્ડ ગુડ બાય. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય એવરીવન.